મને જાણવા મળ્યું છે કે એક બાળા ઉપર કંઈ કોઈ શિક્ષકે હડપલા કર્યા છે એનો વિષય હતો. હું દિલ્હી હતો, રાત્રે હું આવ્યો ત્યારે મને સમાચાર મળ્યા કે ત્યાં દરેક સમાજના લોકો આ બાળાને ન્યાય અપાવવા માટે એકત્રિત થયા છે, એટલે હું આવ્યો છું. સરકાર આવા બનાવો બને એમાં કડક રીતે કામ લેશે. મેં એ પણ જાણ્યું છે કે તોમતદાર કોઈ છે એ પકડાઈ ગયો છે, તો પોલીસનું કામ કરશે અને જે તપાસમાં સત્ય છે એ બહાર આવશે. ખાસ કરીને લોકોને પણ એ માન છે કે આવા અન્ય બનાવો ન બને તે માટે આની માટે કડક કાર્યવાહી કરવા, કડક કાર્ય સરકાર કોઈ પણ જગ્યાએ આવા બનાવો બને ત્યાં અમારી સરકાર કડક પગલાં લે છે અને લેશે. કડક શું કાર્યવાહી કરવી જોઈએ તમારી દ્રષ્ટિએ? મારી દ્રષ્ટિએ તો જો ગુનો સાબિત થાય તો એને કડકમાં કડક સજા જે સરકારના નિયમ પ્રમાણે થતો એ કરવું જોઈએ. સૌ પ્રથમ તો રાડપુરની પોલીસે FIR સ્વીકારી છે અને તોમતદારને પકડ્યો છે એ બદલ પોલીસને સૌ પ્રથમ ધન્યવાદ. અને આજે ન કેવલ કોળી સમાજ પરંતુ રાણપુરની સમગ્ર હિન્દુ સમાજના ભાઈ બહેનોએ આજે રાણપુર બંધનું એલાન કર્યું છે ત્યારે સમાજના બધા જ ભાઈઓ બહેનો ભેગા થયા છે એ બદલ ધન્યવાદ કે આવી જાગૃતિ હંમેશા આવે અને જે તોમતદાર પકડાયો છે અને ફાસ્ટ ટ્રેક દ્વારા કડકમાં કડક સજા થાય એવી અમે સંત તરીકે માગણી કરીએ છીએ. અને આપણી ભારતીય સંસ્કૃતિ હંમેશા યત્ર નારીયસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા નારી તું નારાયણી, આવું આપણે એક દીકરીને બેનને મા દુર્ગાનું રૂપ આપ્યું છે ત્યારે આ નરાધમ અને લંપટ શિક્ષકે જે અડપલા કર્યા છે એને જલ્દી સજા થાય. અને આ હિન્દુ સમાજને ફરીવાર કહું કે અહીંયા બધા જ સમાજ ન કેવળ કોલી સમાજની દીકરી પરંતુ આપણા બધા હિન્દુ સમાજની દીકરીને આ અન્યાય થયો છે, એનું શોષણ થયું છે ત્યારે સમગ્ર હિન્દુ સમાજ જાગૃત થાય અને ગમે ત્યારે આવી ઘટના ઘટે, ફરીવાર તો આવી ઘટના ઘટે જ નહીં એના માટેનો એક રાણપુરમાં દાખલો બેસવો જોઈએ. હિન્દુ સમાજ લવ જેહાદનો ભોગ બની રહ્યા છે. સંગઠિત હિન્દુ, સુરક્ષિત હિન્દુ અને સન્માનિત હિન્દુ ક્યારે જ બને જ્યારે હિન્દુ સમાજ એક થાય. આ ઘટના નિંદનીય છે, વખોડવા જેવી છે. અને જે પ્રકારે સરકાર પાસે માંગણી કરી રહ્યા છીએ કે માત્ર રાણપુરની ઘટના નથી, સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશની અંદર જે લવ જેહાદ વિધર્મીઓના મારફતથી, માત્ર એક ઘટના નથી, એક વર્ષ પહેલાંની કિશન ભરવાડની હત્યા જુઓ, શ્રદ્ધાનું ગળું કાપ્યું જુઓ, આખા દેશની અંદર જે પ્રમાણે આ પ્રકારની પ્રવૃત્તિ કરનાર વિધર્મીઓ લવ જેહાદીઓને કડકમાં કડક સજા મળે. ન્યાયતંત્ર તો ન્યાયનું કામ કરી રહ્યા છે, પહેલાં પોલીસ તંત્ર આ કામ કરવાનું છે. મેં સાંભળ્યું છે કે 8 કલાક સુધી દીકરીને બેસાડી હતી, પરંતુ તેમ છતાંય જે રીતે પકડ્યો છે એ છૂટે નહીં એવી કલમો લગાવવામાં આવે. અને હિન્દુ સમાજને વિનંતી છે, માત્ર ને માત્ર આ રાણપુરને ધ્યાનમાં રાખી નહીં, કોઈ પણ ઘટના બને ત્યારે સમાજ એકત્રિત બનશે તો જ આ અન્યાયની સામે લડી શકશું. એટલે માંગણી છે CCTV કેમેરા બધી સ્કૂલોમાં મૂકવામાં આવે. અને શિક્ષકો અને આચાર્યોને વિનંતી છે, સરકારના ધારાસભ્ય શ્રી માન્ય કાળુભાઈ અહીં ઉપસ્થિત છે, અમારી એમની પાસે માંગણી છે કે જલ્દી ને જલ્દી ફાસ્ટ ટ્રેક દ્વારા, આ માત્ર એક ઘટના નથી, આવી અનેક છુપી ઘટનાઓ બની રહી છે અને આ માનસ છે હિન્દુઓને અપમાનિત કરવાનું, હિન્દુઓને શ્રદ્ધા કેન્દ્ર ઉપર અપમાનિત કરવાનું અને હિન્દુઓને કઈ રીતે અપમાનિત કરવા એનું આ ષડયંત્ર છે. સમગ્ર ભારતમાં જે રીતે લવ જેહાદના માનસથી આપણને બધાની ઘટનાઓને ખબર છે, આમાંથી બચવું હશે એક એક હિન્દુ જાગૃત બને. આડોશી પાડોશીમાં જોઈએ, માત્ર મદ્રેસાઓ અને કબરો જે નીકળી રહી છે એમાં આ પ્રવૃત્તિ થઈ રહી છે. આ કોઈ એક કોળી સમાજની ઘટના નથી, માત્ર હિન્દુ સમાજ ઘટના વારંવાર ન બને. પોલીસ તંત્ર માંગણી કરી સામાન્ય કલમો ના ઉમેરે જેથી દાખલો બેસે. તમારી કામ કરવાની પદ્ધતિ છે, પરંતુ
ઘટના બને એની જવાબદારી પણ પોલીસ અને સરકારની છે. એટલે સરકારને વિનંતી, તાત્કાલિક ન્યાય અપાવે. આ દીકરીને આ માં પણ નથી એટલે સરકારી સાહસ, અહીં ધારાસભ્ય છે, સરકારી સહાય મળતી હોય એવી આપે. સહાય લેવા માટે એકત્ર નથી થયા, ન્યાય લેવા માટે એકત્ર થયા છીએ. એટલે આવશ્યકતા છે હિન્દુ સમાજ એકત્ર બને. આવી લવ જહાદની ઘટનાઓ બની છે એનાથી દૂર કરવા માટે હિન્દુ સમાજ એક બને, નેક બને એ જ ભાવના સાથે આનાર ફાસ્ટ ટ્રેકમાં જો આશે ને, શરિયતના આધાર ઉપર દેશમાં કાનૂન શરિયતના આધાર ઉપર કરવા માંગે છે. તો શરિયતમાં તો એવું કાનૂન છે કે ચોરી કરવામાં આવે તો કાંડું કાપવા આવે, બળાત્કારવામાં આવે તો ફાંસી. તો એ વખતે જો એમને આ બનાવની જાણ થતા મેં ગઈકાલે મારો પત્ર લખ્યો છે અને મારે પત્રમાં મેં રજૂઆત જે કરી છે એ મારી રજૂઆત છે. બીજું કે આ બનાવ એ ખૂબ જ નિંદનીય છે. બનાવ બનનાર શિક્ષક છે, માનસિક રીતે વિકૃત માણસ કહેવાય. આવી નાની બાળા સાથે છેડતી કરવી વિકૃતિ સિવાય બીજું કાંઈ નથી. અને કાયદામાં જોગવાઈ અને કાયદામાં જે જોગવાઈ છે એ મુજબ એને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપી કેસ ચલાવી અને આકરામાં આકરી સજા થાય એના માટે મેં રજૂઆત કરી છે. અને આ અનુસંધાને આજે રાણપુર શહેરે સંપૂર્ણપણે બંધ રાખી અને તમામ સમાજના માણસો આમાં જોડાય અને બંધને અને રેલીને સફળ બનાવી છે. એટલે મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અને કડકમાં કડક સજા થાય એના માટે અમે રજૂઆત કરી છે.